નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપને ગઈકાલના લેક્ચરમાં આપણે શું જોયું હતું કે સ્વાધ્યાયના દાખલાઓ જોયા હતા. આપને વિદ્યાર્થી મિત્રો, મેં તમને એક વાત કરી કે તમારે આ પાઠમાં જે છે જે નાના નાના દાખલાઓ જે છે એ દાખલાઓ જોવાના છે, બરાબર. ઉદાહરણના દાખલાઓ કે સ્વાધ્યાયના દાખલાઓ, જે દાખલાઓ નાના છે એ દાખલાઓની વધારે પડતી પ્રેક્ટિસ કરવાની છે. અને જે મોટા દાખલાઓ જે છે આપનો બીજો પાઠ છે વાર્ષિક હિસાબવાળો, એ પાઠ માટે તમારે મહત્ત્વના છે. બાકી આ પાઠ માટે 3 માર્ક્સના જે દાખલા પૂછાય છે, દાખલાની પ્રેક્ટિસ કેવા કરવાની છે, તો કે નાના દાખલાઓની જ પ્રેક્ટિસ કરવાની છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે દાખલા જોઈએ તો કે આપણે સ્વાધ્યાયનો દાખલો જે છે છેલ્લે આપણે જોયો તો મારા ખ્યાલ મુજબ મુકેશ અને ધવલવાળો જોયો. તો હવે આપણે સ્વાધ્યાયના અને ઉદાહરણ દાખલા જે છે એ એક બે જ વધ્યા છે, એટલે ઉદાહરણ અને સ્વાધ્યાય આપણે શું છે તો કે બે સાથે જોઈ લેશું. જે આપણે પૂછાય છે આ પાઠમાંથી એવા દાખલાઓની વાત કરી છે. જો બીજા દાખલાઓ જે છે મોટા દાખલાઓ એ પૂછાતા નથી, તો એ આપણે શેના માટે કરવાના છે, તો કે દાખલા પૂછાતા નથી પણ આપણા માટે જે બીજો પાઠ છે એના માટે આપણે કરવાના છે. કારણ કે બીજો ભાગ છે એ શું છે તો તમારા માટે મહત્ત્વનો છે. બીજા પાઠમાંથી તમને 11 માર્કનું પૂછાય છે, અને આ 11 માર્ક તમારા માટે એટલા મહત્ત્વના છે કારણ કે જે વિદ્યાર્થી નબળા છે એને પાસિંગ માર્ક્સ માટે લઈ આવી એવા છે. કારણ કે 11 તમને 10 માર્કનું તો શું આવે, તો કે 10 માર્કના તમારે વિકલ્પો હોય, 10 માર્કના નાના પ્રશ્નો હોય, જો આને વિભાગ એ તમને આવડી જાય વ્યવસ્થિત તો તમે શું કરી શકો, તો કે વ્યવસ્થિત કાર્ય કરી શકો. તો હવે અહીંયા જો તો કે આ દાખલાના જોઈ તો કે આ દાખલામાં આપણે સ્વાધ્યાયના જે દાખલાઓ જે છે એ પહેલાં આપણે પ્રેક્ટિસ કરશું, બરાબર. પેજ નંબર ઓકે, ચાલો હવે 9મો દાખલો જોયો. તો હવે ઉદાહરણ નંબર સ્વાધ્યાયના દાખલા નંબર 10મું જો. સ્વાધ્યાયનો દાખલા નંબર 10 ઓલરેડી આપણે ઉદાહરણ આવું કરી ચૂક્યા હતા. તમને મેં વાત કરી હતી કે તમને જો શરૂઆત આખરની મૂડી આપી હોય અને શરૂઆત જો અહીંયા પાછું એક વસ્તુ સમજી લ્યો, આપણે અહીંયા શું કરી, પહેલાં શરૂઆતની મૂડી લખી, એમાં ઉપાડ જે છે એ બાદ કરી, બરાબર. શરૂઆતની મૂડી લખો, પછી એમાંથી ઉપાડ બાદ કરો, પછી એમાં જે જવાબ આવે એમાં નફો ઉમેરતા હોય, અને તે પછી આપણે શું છે તો કે આખરની મૂડી મળે. આ રીતના વિદ્યાર્થી મિત્રો તમારે જે છે એ ગણતરી થતી હોય. તો એ જ રીતના આપણે અહીંયા હવે ગણતરી કરવાની છે, પણ હવે જો આખરની મૂડી આપી હોય તો શું કરવાનું, નફો બાદ થાય અને ઉપાડ શું છે તો કે પ્લસ થાય. શું કામ, તો કે વિરુદ્ધ થાય એના માટે. હવે આપણે આ દાખલામાં રકમમાં શું આપ્યું છે એ જો. તો રકમમાં આપ્યું છે રઘુવરની આખરની મૂડી આખા, જો આ પહેલાં હું તમને રકમ લખાવું છું તો કે આખરની મૂડી કેટલી આપી છે, તો કે આખરની મૂડી આપી છે આપણે 80,000. પછી વિદ્યાર્થી મિત્રો શું આપ્યું છે, તો કે તમને પછીમાં લખેલું આપ્યું છે કે ચાલુ વર્ષનું ઉપાડ 12,500. ઉપાડ કેટલું આપ્યો છે, તો કે 12,500. અને પછી વિદ્યાર્થી મિત્રો જો તો કે નફો આપ્યો છે, નફો કેટલો આપ્યો છે, 1 મિનિટ, બરાબર. હવે અહીંયા તમે નફો જોવો તો નફો આપ્યો છે 17,800. તો હવે આમાં વિદ્યાર્થી મિત્રો આપણે શું આ રીતના શરૂઆતની મૂડી ગણવાની. શું કામ, તો કે એમાં શું લખેલું છે, તો કે મૂડી પર વ્યાજ જે છે 6% દરે ગણતરી કરવાની છે શરૂઆતની મૂડી ઉપર. એટલે અહીંયા પહેલાં લખવાનું આખરની મૂડી, તો કે આખરની મૂડી આપણે આપી છે 80,000. હવે અહીંયા શું થયો, ઉપાડ બાદ થાય છે, તો અહીંયા ઉપાડ શું કરવાનો, પ્લસ કરવાનો. ઉપાડ કેટલો આપ્યો છે, તો કે 12,500 આપ્યો છે. એટલે 80 + 12,000 કેટલા થશે મિત્રો, તો કે 92,500 જવાબમાં આવશે. હવે અહીંયા શું કર્યું છે, તો કે નફોનો સરવાળો કર્યો છે, એટલે અહીંયા નફાનો શું કરવાનો, તો કે બાદબાકી કરવાની. નફો કેટલો આપ્યો છે, તો કે નફો આપ્યો છે આપણે 17,800. હવે 92,500માંથી 17,800 કાઢો, એટલે 5માંથી 8 જાય, એટલે 15માંથી 8 જાય, તો કેટલા આવે, તો કે 700. અહીંયા 1 વધે એટલે 4,
11 11 માંથી 7 જાય તો 4 અને અહીંયા 8 થાય 8 માંથી બરાબર 8 માંથી 1 જાય તો કેટલા વધે 7 74700 શરૂઆતની મૂડી જરા કેલ્ક્યુલેટરમાં પાછો સરખો હિસાબ જોઈ લેજો કે બરાબર આવે છે કે નહીં બરાબર હવે 74700 આપણે આવ્યું હવે આપણે શું કરવાનું છે મિત્રો તો કે મૂડી પર વ્યાજની ગણતરી કરવાની છે મૂડી પર વ્યાજ તમને કેટલું મળ્યું છે તો કે મૂડી પર વ્યાજ કેટલા ટકા છે તો કે મૂડી પર વ્યાજ 6% છે તો એ રીતના આપણે ગણતરી કરવાની રહેશે બરાબર છે તો આ લખવાનું મૂડી પર વ્યાજ તો કે મૂડી પર વ્યાજ તો કે 74700 74700 ના કેટલા ટકા તો કે 6% ગણતરી કરવાની છે એટલે અહીંયા શું આવે તો કે ગણ જોઈ લો 6% જ આપેલું છે ને તો કે હા 6% આપેલું છે તો અહીંયા મીંડે મીંડું શું થઈ ગયા ઉડી જાય 6 7 42 વધી આવે 4 6 4 24 ને 4 28 વધી આવે 2 6 7 42 ને 4 42 ને 2 44 મૂડી પર વ્યાજ કેટલું આવશે તો કે 44 82 એટલે 4482 જે છે એ મૂડી પર વ્યાજ ગણતરી થશે બરાબર વિદ્યાર્થી મિત્રો તો આ રીતના આપણે ગણતરી કરવાની હોય છે હવે જો તો કે બીજો દાખલો ઉદાર સ્વાધ્યાયનો જે દાખલો છે એના જેવો જ આપણે દાખલો કેમાં આપેલો છે તો કે ઉદાહરણમાં આપેલો છે એટલે પહેલાં આપણે ઉદાહરણ જોઈ લેશું એની સાથે સાથે પછી સ્વાધ્યાયનો એ દાખલો આપણે જોઈ લેશું બરાબર છે તો હવે આપણે અહીં જોઈ તો ઉદાહરણનો દાખલો જે છે બરાબર તો ઉદાહરણ નંબર આપણે તમે ચોપડી જોઉં તો એમાં છેલ્લે આપણે કહ્યું તો કે 10મા ઉદાહરણ લગી થઈ ગયું તો હવે ઉદાહરણ કહ્યું તો કે ઉદાહરણ નંબર 11 શું આપેલું છે જો જેનિટ અક્ષરા અને સપના બરાબર ઉદાહરણ નંબર 11 હવે ઉદાહરણ નંબર 11માં શું કહે છે તો કે ત્રણ વ્યક્તિના નામ આપ્યા છે કયું જેનેટ અક્ષરા અને ત્રીજું નામ શું આપ્યું છે તો કે સપના જેનેટ અક્ષરા અને સપના તો હવે અહીં તમે જોઈ શકો છો કે તનેતન ભાગીદારો આપ્યા છે અને અહીં તનેતન ભાગીદારનું શું કરવાનું છે તો કે તનેતન ભાગીદારોને આપણે માહિતી જોવાની છે કે એમાં તનેતનને કયા મૂડીનું પ્રમાણ છે કયું શેનું તો કે નફા નુકસાનનું પ્રમાણ છે હવે અહીંયા તમે જો તો કે જેનેટનું શું આપેલું છે તેમની કુલ મૂડી 3 લાખ છે અહીંયા કુલ મૂડીની વાત કરીએ તો કે કુલ મૂડી 3 લાખ રૂપિયા છે બરાબર હવે આ પ્રમાણ કઈ રીતના છે તો કે કુલ મૂડી તરફ તેમની મૂડીનું પ્રમાણ તો કે અહીંયા મૂડી કયા પ્રમાણમાં વેચવાની છે તો કે 2:3:5 તો વિદ્યાર્થી મિત્રો આપણે 3 લાખને જે છે 2:3:5 એટલે 2 ને 3 5 5 ને 5 10 એટલે 3 લાખને 10 વડે ભાંગો એટલે 30,000 આવે એટલે અહીંયા 30,000 × 2 કરો તો અહીંયા કેટલા થઈ જાય તો કે 60,000 30,000 × 3 કરો તો અહીંયા કેટલું થઈ જાય તો કે 90,000 30,000 × 5 કરો તો કે 1,50,000 આ મિત્રો આપણે શું મળ્યું છે તો કે મૂડી કેટલી છે ને એ મળી છે હવે આપણે આગળ જો શું શોધવાનું છે તો કે એમાં લખેલું છે તો કે તેમની મૂડીનું પ્રમાણ 2:3:5 છે પેઢી પર મૂડી વાર્ષિક 6% દરે વ્યાજ ચૂકવે છે મૂડી પર વ્યાજ કેટલું છે તો કે 6% મૂડી પર વ્યાજ હવે આ જે છે આની તો પોઈન્ટનું હવે ખાલી ટકાવારી ગણવા માટે જ કરવાનું છે તો અહીંયા 60,000નું કોનું નામ છે તો કે જેનેટના એ ગણતરી કરી જેનેટનું મૂડી પર વ્યાજ કેટલા તો કે 60,000ના 6% એટલે બરાબર મીંડું વહી ગયું 60 6 × 6 કેટલા આવશે તો કે 3600 આવશે બરાબર મૂડી પર વ્યાજનું તમે જો બુકમાં કેટલું આપેલું છે તો કે 3600 આપેલું છે પછી શું છે તો કે અક્ષરાનું મૂડી પર વ્યાજ તો કેટલું આવશે તો કે 60,000 કેટલું આપ્યું અક્ષરાના 90,000
તો કે 90000 ના 6% એટલે કેટલું આવશે તો કે 5400 અને પછી કોનું આપ્યું છે સપનાનું મૂડી પર વ્યાજ તો કે સપનાના કેટલા વિદ્યાર્થી મિત્રો આપ્યા છે તો 150000 એટલે કેટલું આવશે 15 6 90 કેટલા હજાર તો કે 9000 એટલે અહીંયા આપણે ગણતરી કરવાની 3600 5400 અને 9000 36 ને 54 90 90 90 180 એટલે કેટલા આવશે તો કે 18000 મૂડી પર વ્યાજ ગણવાનું છે હવે આગળ મિત્રો શું આપ્યું છે જો તો કે ભાગીદાર અક્ષર અને મૂડીના પ્રમાણ મૂડીના વ્યાજ સહિત 45400 મળે છે કોને અક્ષરાને હવે અહીંયા બીજું શું મળતું હોય નફો અને પછી અહીંયા લખવાનું વ્યાજ સહિતની રકમ વ્યાજ સહિતની મળવાપાત્ર રકમ તો કે અક્ષરાને આપી દીધું કેટલું 45400 રૂપિયા અક્ષરાને કેટલું આપી દીધું 45400 રૂપિયા હવે આ 45400 એને કુલ મળે છે એનો મતલબ શું થાય તો કે એને બીજો નફો પણ મળતો હશે તો નફો મિત્રો કેટલો મળે 45400 માંથી 5400 કાઢો એટલે કેટલા હજાર વધે તો કે 40000 જેનિટ અક્ષરાને સપનામાંથી અક્ષરાને નફો 40000 મળ્યો છે હવે વિદ્યાર્થી મિત્રો જો આમાં નફો કઈ રીતના વેચે છે કે સરખા હિસ્સાના ભાગીદારો છે એવો શબ્દ લખેલો છે હવે સરખા હિસ્સાના ભાગીદારો છે એવો શબ્દ લખેલો હોય એનો મતલબ શું તો કે આને જેટલા મળતા હોય એટલા જ રૂપિયાને મળે અને એટલા જ રૂપિયાને મળે નફાના શબ્દ સાંભળજો હું તમને કહું છું કે નફાના એટલા રૂપિયાને મળે તો કે આને નફાના કેટલા તો કે આને 40000 મળશે આને કેટલા મળશે 40000 મળશે એટલે નફો 120000 થયો હોય હવે અહીંયા જોઉં તો 40 ને 3 એટલે કેટલા આવશે તો કે 43600 બરાબર અહીંયા જે છે લાઈન દો ના કે તમે અલગ જોઈ શકો બરાબર અને અહીંયા કેટલા આવશે 49000 બરાબર આ રીતના મિત્રો જે છે એની ગણતરી થાય છે વ્યાજ સહિત તને તને આટલા રૂપિયા મળે હવે આપણે આગળ બીજું શું શોધવાનું કીધું છે તો કે આપણે અહીંયા આગળ બીજું કાંઈ શોધવાનું કીધું નથી એટલે કે ત્રણેય ભાગીદારોને આ રીતના રૂપિયા મળે છે બરાબર સમજી ગયું આ રીતના તો કે અહીંયા તમારે સરવાળો કરવો તો કરી શકો 1,38,000 કારણ કે 18 ને 20 કેટલા અહીંયા જો મૂડીજી છે એની તો ગણતરી શું છે તો કે સાવ અલગ જ છે આપને શું હોય તો કે આનું જ જોવાનું છે બુકમાં જોઈ લે બરાબર આપેલું છે આપને તો કે 1,38,000 તમે બુકમાં જોઈ શકો છો આ લોકોએ કુલ આપ્યું નથી અહીં તમને સમજણ મળે એના માટે આપણે કર્યું છે બરાબર છે હવે આપણે જોઈએ તો આ ઉદાહરણ છે એના એના જેવો જ 11 દાખલા નંબર જોઈએ છે તો કે સ્વાધ્યાયનો દાખલો સ્વાધ્યાયનો અહીં કેટલો કર્યો 10મો તો હવે 11 હવે વિદ્યાર્થી મિત્રો 11મો દાખલો જો હવે આમાં 3 વ્યક્તિના નામ આપી દીધા છે 3 વ્યક્તિ એટલે કોણ તો કે અહીંયા 3 વ્યક્તિ એટલે એ બી સી એટલે આપણે સરવાળો નથી આપ્યો એટલે અહીંયા એમની આપણે કરી નાખીએ છીએ એ બી સી એટલે જગ્યાએ આપણે શું છે તો કે વધારે મળે હવે એ બી સી આપેલા છે હવે એ બી સીનું અહીંયા શું કહે છે સરખા હિસ્સાના ભાગીદારો છે એટલે સેમ ટુ સેમ આમાં જેમ છે એમ જ અહીંયા સરખા હિસ્સાના ભાગીદારો રહેશે પછી વિદ્યાર્થી મિત્રો એમાં બીજું શું આપેલું છે તો કે એમાં આપેલું છે એ બી તેમની કુલ મૂડી કેટલી આપેલી છે તો કે કુલ મૂડી આપેલી છે 4,50,000 કેટલી આપેલી છે તો કે 4,50,000 આપેલી છે હવે 4,50,000 આપેલી છે અને એનું મૂડીનું પ્રમાણ કેટલું આપેલું છે તો કે મૂડીનું પ્રમાણ 1:3:2 આપેલું છે બરાબર હવે મૂડી કેટલી 1:3:2 એટલે હવે આપણે 4,50,000ને જે છે તો કે એની મૂડી કેટલી છે તો કે 4,50,000 અને કયા પ્રમાણમાં તો કે 1:3:2 એટલે 4,50,000ને 1/6 ગણતરી કરો તો આપને મળી જશે કેટલું મળી જશે તો કે ભાગાકાર કરો કેલ્ક્યુલેટરમાં એટલે તમને મળી જાય કેટલું મળી જાય તો કે 75,000
કેટલા મળી જશે 75000 પછી બી ની મૂડી चार लाख पचास हज़ार अने आ केटलू आवशे विद्यार्थी मित्रों तन्ना छेद में छ एटले 75 × 225 एटले के 2,25,000 पछी मित्रों सी नी मूड़ी केटली आवशे तो के 4,50,000 बेना छेद में छ एटले 75 × 6 एटले केटलू आवशे 1,50,000 हवे मित्रों आनो सरवाळो करवानो पाछो केटलो 4,50,000 थई जावो जोईए બરાબર છે એટલે અહીંયા આપણે એ માં કેટલા મહિલા તો કે 75000 પછી આ બી માં કેટલા મહિલા તો 2,25,000 અને સી ના કેટલા મહિલા છે તો કે 1,50,000 આપને મિત્રો શું મહિલું છે તો કે મૂડી મહિલી છે હવે આ તને તનો સરવાળો કરો 4,50,000 થઈ જાવો જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઉ તો કે મૂડી પર વ્યાજ કેટલા ટકા કીધું છે તો વિદ્યાર્થી મિત્રો લખેલું છે મૂડી પર વ્યાજ 9% દરે ચૂકવે છે એટલે અહીંયા ગણતરી કરવાની મૂડી પર વ્યાજ હવે મૂડી પર વ્યાજ જે છે એ આપણે કેલ્ક્યુલેટરમાં ડાયરેક્ટ 9% દરે જે છે હિસાબ ગણતરી કરી લેવાની છે એ મુજબ જ ગણતરી કરવાની હવે અહીંયા જો તો આપણે ગણતરી કરીએ તો કે મૂડી પર વ્યાજ હવે મૂડી પર વ્યાજમાં જે છે પહેલાં કોનું જોઈએ છે તો કે એનું એના કેટલા છે તો કે એના 75000 જે છે એ છે એના કેટલા ટકા તો કે 9% તો કે બે મીંડા તો ઉડી જાય મીંડા શૂન્ય 5 × 9 = 45 વધી આવે 4 × 9 = 63 અને 4 = 67 એટલે પહેલાંને કેટલું મળી જશે તો કે મૂડી પર વ્યાજ એનું કેટલું છે 6,750 પછી બી બી ના કેટલા છે તો કે બી ને મળે છે 2,25,000 અને એના કેટલા તો કે 9% એટલે પેલા અહીંયા 0 × 0 = 9 × 5 = 45 વધી આવે 4 × 9 = 18 અને 4 = 22 વધી આવે 2 × 9 = 18 અને 2 = 20 કેટલા આવશે તો કે 20,250 એટલે અહીંયા આપણે મળી જશે 20,250 હવે અહીંયા સી સી માં કેટલા છે તો કે 1,50,000 ના કેટલા ટકા તો કે 9% બરાબર એટલે અહીંયા આના તો ઓલરેડી આપણે ખબર પડી જાય 15 × 9 = 135 એટલે કેટલા આવી જશે તો કે 13,500 આવી જશે એટલે અહીં લખવાનું 13,500 બરાબર મિત્રો આ રીતના આપણો હિસાબ થાય હવે અહીંયા આગળ શું આપ્યું છે તો કે રકમમાં વાંચો તો કે મૂડીના વ્યાજ સહિત આપણે શું લખેલું છે તો કે મૂડી ભાગીદાર સીને મૂડીના વ્યાજ સહિત કેટલા રૂપિયા મળે છે 73,500 એટલે મૂડીના વ્યાજ સહિત રકમ હવે આમાં વેચાણ પાત્ર નફો ઉમેરવાનો પછી આપણે રકમ મળી જાય મૂડીના વ્યાજ સહિત રકમ સીની આપેલી છે મિત્રો તો કે અહીંયા સીની જે છે એ અહીંયા તો કે 73,500 હવે સીને કુલ રકમ જે છે કેટલી મળે છે તો કે 73,500 મળે છે તો એનો મતલબ 73,500માંથી આપણે 13,500 કાઢો તો કેટલી મળી જાય તો કે 60,000 મળી જાય હવે એનો મતલબ બધા સરખે હિસાબે આપતા હોય તો અહીંયા જે છે અહીંયા કેટલા આવે તો કે 60,000 અને અહીંયા કેટલા આવશે તો કે 60,000 હવે આનો સરવાળો કરી તો આ કેટલા મળી જશે 66,750 આ કેટલા મળી જશે 80,250 વિદ્યાર્થી મિત્રો આટલો જવાબ આવે એને કેટલા મળશે 66,750 બીને કેટલા મળશે તો કે 80,250 અને સીને કેટલા મળશે 73,500 કારણ કે આનું તો 73,500 આપણે શું છે તો કે ગણતરીમાં આપ્યું છે તો વિદ્યાર્થી મિત્રો આવા નાના નાના દાખલાઓ હતા અને આ દાખલાઓ જે છે આ પાઠમાંથી મેં તમને જે 22 દાખલા કરાવ્યા 11 દાખલા જે છે એ ઉદાહરણના જોયા અને 11 દાખલા જે છે આપણે કેના જોયા છે તો કે સ્વાધ્યાયના જોયા છે આ 22 દાખલાઓની તમારે વધારેમાં વધારે પ્રેક્ટિસ આ પાઠ માટે કરવાની છે જે હવેના વિદ્યાર્થી મિત્રો દાખલા જે છે એ દાખલા કઈ રીતના છે તો કે આવા દાખલાઓ જે છે એ આપણે બીજા પાઠ માટે મહત્ત્વના છે
એટલે બીજા પાઠ માટે મહત્વના છે એટલે તમારે એના પણ શું છે તો કે શીખવા જોશે કેવી રીતના એની ગણતરી થઈ શકે એ બીજું વિદ્યાર્થી મિત્રો આ દાખલાઓ જે છે તમારે લખવાના છે કેમાં રફ બુકમાં અને આ જે હોમવર્કમાં પણ તમારે ઓલરેડી રોજથી રોજનું તમારું હોમવર્ક આવે એ તમારે કરતું રહેવાનું છે અને તોય છતાં કાંઈ પ્રશ્ન હોય તો તમારે મને પ્રશ્ન શું છે તો કંઈ મોકલી દેવાનો છે હવે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે મોટા દાખલાઓની વાતચીત કરવા જઈ રહ્યા છીએ કે જે તમારા માટે મહત્ત્વના છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે ઉદાહરણ નંબર જે છે આગળ જોઈએ તો કે ઉદાહરણ નંબર 12મું ઉદાહરણ નંબર 12માં વિદ્યાર્થી મિત્રો મોટા દાખલાઓ છે તો એ ઉદાહરણમાં ધ્યાન રાખો તો કે હવે અહીંયા બે ભાગીદાર આપ્યા છે કયા કયા ભાગીદારનું નામ આપ્યું છે તો કે ભાગીદાર શારદા અને ભાગીદાર કોણ છે તો કે જમના એ આપેલા છે તમે રકમમાં જોઈ શકો છો બરાબર કે શારદા અને જમનાની આપની પાસે શું છે તો કે માહિતી આપેલી છે હવે એ રકમમાં જો એ રીતના આપણે દાખલાઓ ગણવાના છે બરાબર એ દાખલાઓ ઉપરથી તમારે જોવાનું છે તો હવે અહીંયા જો તો કે શારદા અને જમનામાં શું કીધું છે તો કે રકમ આપણે વાંચતા આવી અને ગણતરી એ સાથે સાથે શું છે તો કે દર્શાવતા આવી છે તો કે પહેલા મિત્રો આપણે આપ્યું છે શું આપ્યું છે તો કે શારદા અને જમના એક પેઢીના ભાગીદારો છે અને તારીખ કઈ આપી છે તો કે તારીખ જે છે એ 1/4 આપેલી છે 1/4/2016 હવે વિદ્યાર્થી મિત્રો એમાં જો શું કરેલું છે તો કે 1/4/2016 રોજ તેઓની મૂડી અનુક્રમે 30,000 અને 40,000 હતી 1/4/2016 આ લખવાનું બાકી આગળ લાવ્યા તો કે શારદાના કેટલા હતા તો કે મિત્રો શારદાના આપેલા છે 30,000 અને જમનાના 40,000 30,000 અને 40,000 જ્યારે આ રીતના હોય તો બે ખાતા આવે એક નફા નુકસાન ફાળવણી ખાતું અને ભાગીદારનું મૂડી ખાતું બરાબર છે હવે આગળ જુઓ તો એમાં શું કહે છે વર્ષ દરમિયાન શારદાએ 1/4/2016 રોજ 6,000 અને જમનાએ 1/1/2017 રોજ 8,000 ઉપાડ કર્યો છે બે અલગ અલગ દિવસે ઉપાડ કર્યો 1/1/4/16 ઉપાડ ખાતે જો એમાં રકમમાં લખેલું છે એ રીતના જ લખતું જવાનું એટલે તમને સમસ્યા આવે નહીં શારદાના કેટલા 6,000 રૂપિયા અને જમનાએ ક્યારે કર્યો છે 1/1/2017 રોજ કેટલા રૂપિયાનો તો કે 8,000 આ જે રકમ આપણે આપેલું છે એ જ લખી છે જમનાના તો કે કેટલા રૂપિયા તો કે 8,000 રૂપિયા આટલું થયું વિદ્યાર્થી મિત્રો હવે આગળ જો શું લખેલું છે ભાગીદાર કરારપત્રમાં જોગવાઈઓ નીચે મુજબ છે હવે બી પહેલું આપ્યું છે મૂડી પર વ્યાજ ગણવાનું કેટલા ટકા તો કે 10%. તો આપણે વર્ષ પૂરું થાય 31/3/17 બરાબર વર્ષ ક્યારે પૂરું થાય 31/3/17 અને ગણતરી કરવાની મૂડી પર વ્યાજ તો વિદ્યાર્થી મિત્રો મૂડી પર વ્યાજ કેટલા ટકા ગણવાનું છે તો કે 10%. 30,000 ના 10% કરો કેટલા 1,000 આવે 3,000 અને આના કેટલા 4,000 40,000 ના 10% કરો તો કેટલા આવે તો કે 4,000 આવે હવે આપણે અહીંયા નફા નુકસાન ફાળવણી ખાતામાં આપણે ઉધાર બાજુ લખી નાખવાનું છે અને લખવાનું મૂડી પર વ્યાજ બરાબર છે જોઉં તો વિદ્યાર્થી મિત્રો કપાતું ઓકે ગુડ ચાલો મૂડી પર વ્યાજ છે એ કઈ રીતના આવે છે તો કે મૂડી પર વ્યાજ શારદાના 3,000 અને જમનાના 4,000 ટોટલ 3 ને કે 4 કેટલા થાય તો કે 7,000 એક વસ્તુ યાદ રાખો તો કે મૂડી ઓલરેડી મેં તમને આને આમનું જે છે એ લેક્ચરમાં ભણાવી દીધી છે છતાં પણ એવું હોય તો જોઈ લેજો બરાબર હવે મૂડી પર વ્યાજ જે છે એ કઈ આવે ભાગીદારના મૂડી ખાતામાં કઈ બાજુ જમા બાજુ અને નફા નુકસાન ફાળવણી ખાતામાં કઈ બાજુ ઉધાર બાજુ એક વસ્તુ યાદ રાખો જે હવાલાની અસર ભાગીદાર મૂડી ખાતામાં જમા બાજુ કરવાની હોય એની અસર ઉધાર બાજુ આવે અને જેની અસર ઉધાર બાજુ હોય એની અસર આ નફા નુકસાન ફાળવણી ખાતામાં કઈ બાજુ જમા બાજુ આવે જો હવાલાની અસરની વાત કરું છું આની બધીની તો એક એક અસર થાય હવાલાની અસર કેટલી થાય તો કે 2 અસર થાય હવે બીજો હવાલો જાઓ ઉપાડ પર વાર્ષિક 12% વ્યાજ ગણવાનું છે તો અહીંયા 31/3/17 પૂરું થાય ત્યારે ગણતરી કરવાની ઉપાડ પર વ્યાજ તો આપણે એ ગણતરી કરી તો કે ઉપાડ પર વ્યાજ પહેલાં કોનું ગણતરી કરવાની છે તો કે શારદા
તો કે શારદાએ કેટલો ઉપાડ કર્યો છે તો કે 6000 નો કેટલા ટકા લેખે ઉપાડ કરવાનો છે ઉપાડ પર વ્યાજ કેટલો ટકા ગણવાનો છે તો કે 12% નો અને અહીં જો તો ઉપા શારદાએ છે આખો વર્ષ વાપર્યા છે એટલે આખા વર્ષનો ગણતરી થાશે એટલે અહીંયા બે મીંડા વયા ગયા 1272 શારદાના ઉપાડ પર વ્યાજ કેટલું 720 રૂપિયા હવે વાત કરી જમનાનું તો જમનાના કેટલા હજાર છે તો કે 8000 8000ના 12% અને કેટલા મહિના છે તો કે 3 મહિના એટલે 3 ના છેદમાં 12 ઉડી ગયા 80 તેરી 240 હવે વિદ્યાર્થી મિત્રો આપને કેમ કહું પડે કેટલા મહિનાનું ગણવાનું તો અહીંયા જો તારીખ આપેલી છે કેટલા 1/1/17 ઉપાડ કર્યો છે એટલે 1 મહિનો 2 મહિના અને 3 કારણ કે આપણે ગણતરી કરી કયા મહિનામાં કરી છે તો કે 31/3માં ગણતરી કરી છે સમજી ગયું એટલે અહીં લખવાનું ઉપાડ પર વ્યાજ શારદાના કેટલા ગણતરી કર્યા 720 જમનાના કેટલા કર્યા 240 અને આ કઈ બાજુ છે ઉધાર બાજુ તો અહીં જમા બાજુ આવે ઉપાડ પર વ્યાજ શારદા કેટલા છે તો કે 720 જમનાના કેટલા છે 240 એટલે આ બેનો સરવાળો કરવાનો 0 ના 0 2 ને 4 6 7 ને 2 9 એટલે ઉપાડ પર વ્યાજ કિંમત કેટલા લખી નાખવાના રહેશે તો કે 960 લખી નાખવાના રહેશે બરાબર છે અને પછી આગળ મિત્રો શું કીધું છે તો કે શારદાના પેઢીને શારદાની પેઢીમાં સક્રિય કામ કરવા બદલ માસિક 500 રૂપિયા શારદાને છે મહિનાના 500 રૂપિયા આપવામાં આવે છે બરાબર હવે શારદાને 500 રૂપિયા આપવામાં આવે છે એટલે અહીંયા કઈ તારીખે 31/3/17 પૂરું થાય અને શારદાને શું છે તો કે ફાયદો થાય પગાર ખાતે હવે મહિનાના 500 રૂપિયા વિદ્યાર્થી મિત્રો તો કે 12 મહિનાના એને કેટલા મળશે 6000 મળશે કઈ બાજુ લખું જમા બાજુ તો નફા નુકસાન ખાતામાં કઈ બાજુ લખવાનું ઉધાર બાજુ પગાર ખાતે કોને પગાર આપીએ છીએ તો કે શારદાને આપીએ છીએ કેટલા 6000 વિદ્યાર્થી મિત્રો 6000 કઈ રીતના આવ્યા તો કે 500 ગુણ્યા આપણે શું કર્યું છે તો કે 6 12 કર્યા છે એટલે હવે આગળ જો એમાં જમનાને વાર્ષિક 3000 કમિશન આપવાનું છે તો 31/3/17 શું આપી છે તો કે કમિશન આપી છે એટલે જમનાને ફાયદો થાય એટલે એના મૂડી ખાતામાં શું કરવાનું જમા કેટલા 3000 બરાબર અને અહીંયા આપણે લખવાનું શું નામ આપેલું છે તો કે જમના કમિશન ખાતે નામ જમના અને કેટલા 3000 રૂપિયા તો આ રીતના આ બેના ગણતરી થાય હવે વિદ્યાર્થી મિત્રો આગળ વાંચો શારદાએ 1/10/2000ના રોજ પેઢીને 6000ની લોન આપી હતી ભાગીદારી કરારપાત્રમાં લોનના વ્યાજનો કોઈ ઉલ્લેખ નથી તે લોન પર વાર્ષિક 10% લેખે વ્યાજની માંગણી કરે છે એક વસ્તુ યાદ રાખો મિત્રો તો કે લોનનું વ્યાજ છે એની ગણતરી કરવાની હોય પણ એ ક્યાં અસર આવે તો નફા નુકસાન ખાતામાં આવશે અને આ આપણે કયું ખાતું બનાવ્યું છે નફા નુકસાન ફાળવણી ખાતાની બીજી અસર ક્યાં આવશે ભાગીદારો ભાગીદારનું જે આપણે પાકો સર્વે બનાવશું એમાં આવશે આમાં અસર આવશે નહીં એટલે આ બેની અસર આમાં અને એ કેટલા 6% લેખે તો કે 6% લેખે કરારમાં ઉલ્લેખ જ નથી કર્યો અને 10% માગે તો એટલા આપવાના નથી એ ખાસ યાદ રાખજો બરાબર છે એટલે એની અસર આમાં કરવાની નથી 31/3 રોજ પૂરા થતા વર્ષની ઉપરની જોગવાઈ પહેલાંનો અને શારદાના લોનનું વ્યાજ ગણ્યા પછીનો પેઢીનો નફો કેટલો હતો 39,820 હતો એટલે નફા નુકસાન ખાતામાંથી આપણે લઈ આવ્યા નફા નુકસાન ખાતેથી શું લઈ આવ્યા છીએ જો અહીંયા નફા નુકસાન ખાતેથી એની એક લીટી મૂકી દેવાની યાદ રાખવાનું ચોખ્ખો નફો કેટલો લઈ આવ્યા છીએ તો કે 39,820 રકમમાં આપેલું છે 39,820 તો વિદ્યાર્થી મિત્રો હવે જો તો કે આમાં બીજી અસર એક લખવાની બાકી રહેતી નથી બરાબર હવે આપણે આની ગણતરી એમની લખી નાખી હવે અહીં જોયું હવે મિત્રો વાત કરી તો પહેલાં જે છે આનો સરવાળો કરો આ બાજુનો 39,820 +960 એટલે કે 80 ના 80 એમની 9 ને 8 17 વધી આવે
एक ओगन चालीस ने एक केटला आवशे तो के चालीस सात सौ एसी तो अहीं लखवाना चालीस सात सौ एसी। हवे विद्यार्थी मित्रों आपने बात बाकी करवानी छे तो के वेचाण पात्र नफो केटलो थाय छे अने ई क्यां लई जाशू तो के अहीं ભાગીદારના મૂડી ખાતામાં લઈ જશો એટલે અહીં લખશું ભાગીદારના મૂડી ખાતામાં તો શું આવશે વેચાણપાત્ર નફો। હવે વેચાણપાત્ર નફો આમાંથી બાદ કરો તો અહીંયા સાત ને છ તેને તન સોળ ચાલીસ હજારમાંથી સોળ હજાર છે એટલે કેટલા વધે ચોવીસ હજાર ચોવીસ હજાર સાતસો એંસી। હવે વિદ્યાર્થી મિત્રો આમાં કાંઈ કીધું નથી કે કઈ રીતના નફો વેચવાનો છે, નફો વેચવાનું કાંઈ ના કીધું હોય તો કયા તો કે સરખે હિસાબે આવે તો અહીં લખવાનું શારદા અને જમના ચોવીસના અડધા બાર અને સાતસો એંસીના ત્રણસો નેવું એટલે બે ભાગીદારને કેટલા છે તો કે સરખે હિસાબે મળે એટલે આપણે અહીંયા લઈ જવાના નફા નુકસાન ફાળવણી ખાતામાંથી આ નફો છે એટલે જમા બાજુ લઈ જવાનું એકત્રીસ ત્રણ સત્તર અને અહીંયા શું લખવાનું છે તો કે ક્યાંથી લઈ આવ્યા નફા નુકસાન ફાળવણી ખાતેથી શું લઈ આવ્યા છીએ તો કે વેચાણપાત્ર નફો શારદાના કેટલા છે તો કે બાર ત્રણસો નેવું અને આના કેટલા આવશે તો કે બાર હજાર ત્રણસો ને નેવું। હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું છે તો કે આનો સરવાળો જે છે એ આપી દેવાનો છે અને વાય જે બાકી રકમ વધે એ ક્યાં લઈ જશું તો કે બાકી રકમ વધશે એ ક્યાં લઈ જશું તો કે પાકા સર્વેમાં લઈ જશું। હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોવો તો કે અહીંયા ત્રીસ હજાર આવ્યા ત્રીસ ને ત્રણ તેત્રીસ તેત્રીસ છ ઓગણચાલીસ ઓગણચાલીસ ને બાર એકાવન હજાર એકાવન હજાર ત્રણસો ને નેવું પછી અહીંયા ચાલીસ ચાલીસ ને ચાર ચુમ્માળીસ ચુમ્માળીસ ત્રણ સુડતાળીસ સુડતાળીસ ને બાર ઓગણસાઠ હજાર ઓગણસાઠ હજાર ત્રણસો ને નેવું। જરાક બુકમાં જે છે એ તમે રીચેક કરી નાખજો કેલ્ક્યુલેટરમાં ઓલરેડી તમારી પાસે છે એટલે અહીં લખી નાખશો આનો સરવાળો જેટલો થાય એકાવન ત્રણસો નેવું અને ઓગણસાઠ ત્રણસો નેવું બરાબર। હવે આમાંથી આ બાદ કરવાનું એટલે એકાવનમાંથી છ જાય તો પિસ્તાલીસ અને પિસ્તાલીસ હજાર ત્રણસો નેવુંમાંથી સાતસો વીસ કાઢો એટલે કેલ્ક્યુલેટરમાં વિદ્યાર્થી મિત્રો ઝડપ ગણતરી કરી નાખો એટલે કેટલું વધે છે પછી ત્રણસો નેવું ને ત્રીસ ત્રણસો ત્રીસ ને ચુમ્માળીસ ચુમ્માળીસ ત્રણસો ત્રીસ ચુમ્માળીસ છસો સિત્તેર છ ને સાત ઓકે એ ચાલુ છે સાહેબ પછી અહીંયા કેટલા વધે તો કે અહીંયા છ હજાર અને એકાવન ત્રણસો નેવુંમાંથી છ હજાર ને સાતસો વીસ કાઢો એટલે આપણે તમારે બુકમાં જોઈ લો ચુમ્માળીસ છસો ને સિત્તેર આપેલો છે એટલે હવે અહીંયા સરવાળો કરી લો પાછો આટલો થઈ જવો જોઈએ સાત ને બે નવ છ ને સાત તેર વધી આવી એક સુડતાલીસ ને બરાબર એટલે અહીં લખવાનું બાકી આગળ લઈ ગયા। હવે વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા સરવાળો કરી લ્યો તો કે અહીંયા જે છે આ બેનો તને અહીંયા એટલે આ બેનો સરવાળો કરો ઓગણસાઠ ત્રણસો નેવુંમાંથી આ રકમ કાઢો આઠ હજાર ને બસો ચાલીસ એટલે કેલ્ક્યુલેટરમાં હિસાબ કરી લ્યો વિદ્યાર્થી મિત્રો એટલે કેલ્ક્યુલેટરમાં તમે હિસાબ કર્યો એટલે અહીંયા કેટલું આવ્યું એકાવન એકસો ને પચાસ બરાબર। આ રકમ શું કરવાની છે તો કે આગળ લઈ જવાની છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતના દાખલાની ગણતરી થાય બરાબર આ રીતના તમારે ગણતરી કરી અને મને જે છે એ તમારે રફબુકમાં લખવાનું છે ને રફબુકમાં જો ગ્રુપમાં હોમવર્ક આવે તો કરવાનું છે અને સાથે સાથે આ દાખલાઓ જે છે એ તમારે બુકમાં ઉતારતા આવવાના છે અને રોજથી રોજ મને મોકલી દેવાનું છે બરાબર છે। નામાનો લેસન જે છે દાખલાઓ એ રોજથી રોજ તમારે ગણતરી કરીને મોકલવાના છે બરાબર છે અસ્તુ।